નમસ્કાર મિત્રો હું વાત કરવા જઈ રહ્યો છું ઉનાળુ બાજરીની બાજરીની એ ટુ ઝેડ માહિતીની તો તેમાં પૂરે કેવી પ્રોસેસ હશે તમને હું વાત કરી તો પહેલાં તેમાં કયા સમયે વાવી કેવી જમીન બાજરી માટે જોઈશે પછી જમીનની તૈયારી કેવી રીતે કરવી પાયાનું ખાતર કયું નાખવું પછી વેરાયટી કઈ વાવશું પછી વાત કરશું એક એકર દીસ્ટ બાજરીનું માપ શું રહેશે અને બાજરીમાં નિંદામણ નહીં આ બધી આપણે વાત ડિટેલમાં કરશું તો પહેલાં પ્રથમ વાત કરી તો બાજરીને કયા સમયે વાવી તો પંદર ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી તમે બાજરીનું વાવેતર કરી શકો છો એટલે કે પંદર બીજા મહિનાની પંદર તારીખ એ ચાલુ કરવું અને ત્રીજા મહિનાની પંદર માર્ચ એટલે કે ત્રીજા મહિનાને પંદર તારીખ સુધી તમે બાજરીનું વાવેતર કરી શકો છો હવે આપણે વાત કરીશું જમીનની તો જમીન મધ્યમ કાળી રેતાળ ગોરાડું અને નીતા શક્તિ શક્તિવાળી જમીન જે હોય તે બાજરી માટે વધારે અનુકૂળ આવે છે હવે વાત કરશું જમીનની તૈયારીની તો જમીનની તૈયારીમાં બે ખેડ તમે પહેલાં કરી નાખો અને બે ખેડ કર્યા પછી કદાચ જો બહુ મોટા ઢેફા હોય તો ઢેફાને દૂર કરવા અને આગળનો તમે કોઈ પણ પાક વાયો હોય તો તેમાં કદાચ તેના મૂળ રહી ગયા હોય તો તે મૂળને દૂર કરવા જમીનની તૈયારી માટે હવે વાત કરશું ખાતર જે પાયામાં આપણે કયું વાપરવું તો ખાતરમાં તમે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે ખાતરમાં વધારે આવતું હોય તે તમે વાપરવાનો આગ્રહ રાખો હવે વાત કરશું વેરાયટીની તો વેરાયટીમાં ઉર્મી શીડ્સની ઉર્મી અગિયાર અગિયાર તમે વાવી શકો છો નિશાણ શીટ્સની નિશાન બસો બાવીસ પણ તમે વાવી શકો એનો વાવીએ તો તમે પાયોનેટ સીડ્સની પાયોનની આવે છે તે પણ તમે વાવી શકો છો અને નવ ભારત સીડ્સની નવભારત ગૌરી પણ તમે વાવી શકો છો હવે આ બાજરી ચારેય સ્ટાન્ડર્ડ કંપનીની છે અને આની ખાસ વાત એ છે કે આમાં દાણો એકદમ ઝીણો અને મીઠી લાવે મીઠી વધારે હોય છે કે જે તમે રોટલા બનાવો તો એકદમ પીળો રોટલો થાય છે અને ખાવામાં પણ મજા આવે છે આને તમે માર્કેટમાં વેચવા જાય તો આના ભાવ પણ તમને સારા મળશે તો તમે આ વેરાયટી વાવવાનો આગ્રહ રાખો અમે માપ તો માપમાં એક એકરે તમે દોઢ કિલો વાવી શકો છો પણ દોઢ કિલો કેવી રીતે કે તમે ક્યારો બનાવો તો ક્યારામાં તમે પાંચ છા કદાચ કાઢો તો તમે દોઢ કિલો સુધી તમે એક એકરમાં વાવી શકો છો કદાચ જે કોઈ ભાઈ એક ક્યારામાં ત્રણ સાત કરે તો ત્રણ છાવાળા ખેડૂત મિત્રોને એક કિલોથી હવા કિલો બાજરીનું બિયારણ વાવવાનો આગ્રહ રાખો હવે વાત કરશું નિંદામણની તો નિંદામણ તો બાજરીમાં નિંદામણ તો ઉગશે તો નિંદામણ માટે જે કાળિયું ખાર્યું ખૂંતેળું મણસું હામો કે જે લાંબુ પાન વધારે ઊગતું હોય તો તેમાં પેન્ડી મિથાલીન ત્રીસ ટકા ઈસી કે જે યુપીએલની દોસ્ત આવે છે જીએસપીની પેન્ડી ફિક્સ આવે છે અને ટાટાની પેનીડા આવે છે તો આ તમે એક એકરે ત્રણસોથી ચારસો એમએલ પઈ શકો છો અને ત્રણસોથી ચારસો એમએલથી વધારે ન પાવી જો વધારે પડતી તમે પ્યાંડી કદાચ પાયશો તો બાજરીનું બીજ જે દાણો આપણે કહીએ છીએ એકદમ નાનું આવે છે તો તમારે ઉગવામાં કેવરાશે અને સાથે જો ઠંડી પડતી છે તો ઠંડીના હિસાબે કદાચ થોડીક કેવરાવે અને તમે વધારે પડતી પ્યાંડી આપી દઈશો તો પણ ઉગવામાં કેવરાશે તો માપ તમે ત્રણસોથી ચારસો એમ એલનું જ એક એકરમાં પાજો આથી વધારે તમારે ન પાવી હવે માનો કે નિંદામણ ઉગી ગયું હોય તો નિંદામણ ઊગી ગયા માટે તમે શું કરશો તો પહેલાં પ્રથમ તો જે ખેડૂત મિત્રોને ખબર છે કે મારા પડામાં લાંબુ પાન વધારે ઉગે છે એટલે કે કારીું ખાર્યું ખૂંતેળું મસૂન હામો તો આની કોઈ દવા આવતી નથી લાંબા પાનની બાજરી માટે બરાબર તો લાંબુ પાન જેને ઉગતું હોય તેને એક ક્યારામાં જે પાંચ છા કર્યું છે તેના બદલેમાં એક ક્યારામાં ત્રણ સાત કરો ત્રણ સા કવરથી તમારે ફાયદો એ થશે કે તમે અંદર રાપ હાંકી શકશો રાપ હાંકી શકશો એટલે તમારે લાંબા પાનનું ખર્જી હશે છે તમે રાપ હાંકશો એટલે મરી જશે તેમાં તે દવા આવતી નથી એટલે કાં તમે રાપ નહીં આંકો તો તમારે સવારેથી સવારવાનું જ રહેશે એટલે મજૂરી તમારે કદાચ વધશે જો ગોરપાંદ ઉગતું હોય કદાચ તો ગોરમાં ગોરપાંદ માટે તો દવા આવે છે એટ્રાઝીન પચાસ ટકા પી આવે છે તે તમે એક એકરે પાંચસો ગ્રામ પડીકું આવે છે પાંચસો ગ્રામનું પડીકું લઈ લેવું અને એક એકરમાં સાતથી આઠ પપ એ પડીકાના બનાવી અને એક એકરમાં તમારે ભેજ હોય ત્યારે બાજરી પાયું હોય ને એક બે દિવસથી આય કે ત્રણ ચાર દિ પછી કદાચ પગ ચાલુ થાય ત્યારે તમારે એ એક પડીકાના તમારે સાતથી આઠ પપ બનાવીને સાંટી દેવા એટલે તમારે ગોરપાન મરી જાય છે હવે બીજી કે જે ખાસ વાત કરું ખાસ વાત કરું તે પહેલાં જે મારા ખેડૂત મિત્રો જે મારી ચેનલમાં નવા છે તે સબસ્ક્રાઈબ કરો એટલે સબસ્ક્રાઈબ એટલે કે જે લાલ કલરનું જે લખેલું આવે છે તેમાં તે તમે ટચ કરો અને બાજુમાં બે લાઇકન બટન આવે છે તે દબાવીને ઓલમાં આપો એટલે જેથી કરીને મારા નવા આવનારા વિડીયો તમને આસાનીથી મળી રહે અને તેની નોટિફિકેશન આપણને પડે એટલે તમને ખબર પડે અને જે ખેડૂત મિત્રો જે નવા નથી મારી ખેડૂત મા જ ખેડૂત ચેનલમાં જે જોડાયેલા છે જે વિડીયો જોવે છે તે લાઇક કરો અને બીજા ગ્રુપમાં શેર કરો હવે આ ખાસ વાત શું છે તો ખાસ વાત તમને કહું કે બાજરીને તમારે ત્યાં સુધી નથી પાવવાની જ્યાં સુધી તમે પાણી પાઓ અને બાજરીનું જે ગોર કૂપરું આવે છે કૂપરું પાણીમાં બૂડમાં આવી જાય છે અને તમે કદાચ નાની એસીન તમે પાઈશો તો તેમાં પાણી અંદર કૂપરામાં જાય છે એટલે તમારે તેમાં ભરડો આવશે હવે ભરડો એટલે શું કે પાણી અંદર જાય છે એટલે અંદર વચ્ચેનું કૂપરું આવી છે મિડલનું જે વચ્ચેનું તેમાં કૃમી પડે છે કૃમી પછી અવરે અવરે ઈયળનું સ્વરૂપ લેશે એટલે અંદર વચ્ચેનું કૂપરું તમારે તે ઈયળ ખાઈ જાય છે એટલે તમારે વચ્ચેનું કૂપરું ખાઈ જાય છે એટલે વિકાસ અટકી જાય છે તો તેના માટે કદાચ કોઈએ પઈ દીધું હોય આ આ રીતનું બન્યું હોય તો તેમાં તમે સાયફર મેથરીન સારી એવી કંપનીની પચીસ ટકા ઈસી જે સાઇફર મેથ્રીન આવશે તે તમે એક પપમાં પચીસથી ત્રીસ એમએલ નાખીને તમે સાટી શકો છો એટલે તમારે અને ઈયળ એ છે તે મરી જાય છે પણ તમારે કદાચ તે ખર્ચો ન કરવો હોય તો પાણીમાં બૂડમાં ન આવે ત્યાં સુધી તમારે બાજરીને પાવી નહીં પછી તમે કદાચ મોટી થઈ જાય પછી તમે પાવ હવે બીજી વાત કે જ્યારે બાજરી પિસ્તાળીસથી પચાસ દિવસની થાય છે ત્યારે થૂલી આવી જાય છે અને થૂલી આવી જાય છે અને કદાચ જો વધારે પડતી ઠંડી પડે તો જે બાજુ વધારે ઠંડી લાગતી લાગશે બાજુ આપણે બાજુરી અને તો તે બાજુ કદાચ દાણો નથી બેસતો દાણો નથી આવતો અને જે બાજુ ટૂંકમાં કે જે બાજરીઓ હોય ઠંડી પડે ને જે બાજુ તડકો વધારે પડતો હોય છે કે તડકો આવતો હોય છે તે બાજુ દાણા ભરાય છે અને જે બાજુ ઠંડી પડતી છે તે બાજુ કદાચ બાજરો ન ન બેસે અમે બાજરીને પાકવાનો ટાઈમ તો બાજરીને પાકવાનો ટાઈમ એંસીથી નેવ દિવસ બાજરી લેશે પાકવા માટે અમે આગળ વિડિયો નહીં લઈ જતા વિડીયો અહીંયા આપણે